પ્રેક્ટિસ કરવા માટે શું કરવું પડે? પહેલા નંબરમાં જ્ઞાન, બીજા નંબરમાં આચાર, બંનેથી આત્માની પરિણતિ કેળવવી પડે. જ્ઞાન જે ભણે નહીં એને વૈરાગ્ય આવે, આચાર જેનામાં ના આવે એનામાં વૈરાગ્ય ના આવે. કંજૂસ માણસનો ખિસ્સા ખર્ચ કેટલો? કેમ કંજૂસ હોય છે? માટે ઉદાર માણસનો ખિસ્સા ખર્ચ કેટલો હોય અને ઉડાવ માણસનો ખિસ્સા ખર્ચ કેટલો હોય? ત્રણેયમાં ફેર પડે. એવી રીતે વૈરાગી આત્માને જીવન વ્યવહાર કેવો? સાદગી. વૈરાગ્ય વાળાનો જીવન વ્યવહાર શાંત, સ્વસ્થ અને પ્રસન્ન. એને ક્યાંય અપ્રસન્નતા જોવા ન મળે, ક્યાંય અસ્વસ્થતા જોવા ન મળે, ક્યાંય અપ્રસન્નતા જોવા ન મળે, ક્યાંય ઉતાવળ જોવા ન મળે. તો સંસારી આત્માનો જીવન વ્યવહાર કેવો? સદા અપ્રસન્ન, સદા ઉતાવળ, સદા અસ્વસ્થતા. શું સંસારી આત્મા સદા અસ્વસ્થ હોય, વૈરાગી આત્મા સદા સ્વસ્થ હોય? સંસારી આત્મા સદા અપ્રસન્ન હોય, વૈરાગી આત્મા સદા પ્રસન્ન હોય? સંસારી આત્મા સદા અસ્વસ્થ હોય, અપ્રસન્ન હોય, ઉતાવળી હોય? જળ કોણ ચાલે? રસ્તામાં તમે જુઓ માણસ કેટલાક ફરમાની ગયા હોય ને એવા શાંતિથી ચાલતા હોય, અને કેટલા ધમાલિયાની જેમ ઉતાવળા ચાલતા હોય, કેટલાના મોઢા પર અસ્વસ્થતા દેખાતી હોય, કેટલાના મોઢા ઉપર સ્વસ્થતા દેખાતી હોય, કેટલાના મોઢા ઉપર ઉદ્વિગ્નતા દેખાતી હોય, કેટલાના મોઢા ઉપર આનંદ દેખાતો હોય, વૈરાગીના મોઢા ઉપર શું દેખાય? સમતોલતા. આપણે એ કહેવું છે કે જે આત્મા વૈરાગી હોય શું એ આત્મા સદા સુખી હોય. યશનો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુ.